નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વસાવ ગણપતસિંહ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોડદા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર જે 18 જે છે, ડેજણ અને પરિવહન જે છે, એટલે કે બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશન જે છે, એની આપણે ચર્ચા કરવાના છે. જેની અંદર આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે જે રુધિર જૂથ જે છે, રુધિર જૂથની અંદર એબીઓ રુધિર જૂથ અને આરએચ જૂથ જે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે ત્યાર પછીનો જે આગળનો જે નવો ટોપિક જે છે, એ નવા ટોપિકની અંદર જે રુધિર જે છે, રુધિર ગંઠાઈ જવાની જે પ્રક્રિયા જે છે એ કઈ રીતે થતી હોય છે, તો એના વિશે આપણે થોડી સમજ મેળવીશું. તો જોઈએ કે કોઈ પણ ઈજા કે પછી ઘાની પ્રતિક્રિયા સ્વરૂપે થ્રોમ્બોપ્લાસ્ટીનનું નિર્માણ બાદ રુધિર ગંઠાઈ જાય છે, બરાબર. પરિણામે શરીરમાંથી વધુ પડતા રક્તસ્ત્રાવ પર શું કરી શકાય છે, નિયંત્રણ કરી શકાય છે અથવા નિયંત્રણ થતું હોય છે. હવે રુધિરનો ગઠ્ઠો મુખ્યત્વે ફાઇબ્રિનના તંતુઓની જાળ અને તેમાં ફસાયેલા કેટલાક મૃત ઇજાગ્રસ્ત રુધિરના કેટલાક ઘટકોનું એ બનેલું હોય છે. હવે જો રુધિરરસમાં રહેલા કેટલાક નિષ્ક્રિય ફાઇબ્રિનોજન છે, કેટલાક ઉત્સેચકો જે થ્રોમ્બિનની મદદથી શેમાં ફેરવે છે, ફાઇબ્રિનોજન એ ફાઇબ્રિનમાં ફેરવે છે. હવે થ્રોમ્બિન જે છે, એ થ્રોમ્બિનનું નિર્માણ ઉત્સેચક સંકુલ એટલે કે થ્રોમ્બોકાઇનેઝની મદદથી એ શું કરે છે, થ્રોમ્બિનમાં ફેરવાય છે. એટલે એની અંદર આપવામાં આવેલી છે કે પ્રોથ્રોમ્બિન જે છે એ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાય છે, તો થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં થ્રોમ્બિનમાં ફેરવાય છે. અને થ્રોમ્બિન ફરી પાછું શેમાં ફેરવાશે, ફાઇબ્રિનોજન શેમાં ફેરવાય છે, ફાઇબ્રિન તંતુમય જાળ સ્વરૂપે ફેરવાય છે. અને આ રીતે રુધિર જે છે, રુધિરનો ગટ્ટો બને છે કે જેની અંદર શું શું હોય છે, તો ફસાયેલા મૃત ઇજાગ્રસ્ત રુધિરના ઘટકોનું એ બનેલું હોય છે. હવે આવા સંકુલ અનેક ઉત્સેચકીય પ્રક્રિયાઓ તેમજ રુધિરસના નિષ્ક્રિય રીતે રહેલા અનેક ઘટકોનું ક્રમિક પ્રક્રિયાનું એ પરિણામ છે. એટલે કે જ્યારે આપણને કંઈ વાગતું નથી કે પડી જઈએ છીએ ત્યારે આપણને કંઈ ઈજા થતી નથી, તો એ દરમિયાન આ બધા જે પદાર્થો જે છે, પ્રોથ્રોમ્બિન છે, બરાબર, એ બધા કેવા હોય છે, થ્રોમ્બોકાઇનેઝ, એ બધા નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. પણ જો આપણે અચાનક પડી ગયા છે, આપણને વાગી ગયું છે અથવા ઘા પડી ગયો છે અને લોહી વહેવા માંડે છે, તો એ દરમિયાન શું થઈ જાય છે, એ સક્રિય થઈ જાય છે અને પોતાનું કાર્ય એ કરે છે. અથવા ઘા અથવા વાગવાના કારણે ત્રાકણ જે છે શું થઈ જાય છે, ઉત્તેજિત થઈ જાય છે. હવે ઉત્તેજિત થવાને લીધે રુધિરમાં ચોક્કસ ઘટકો શું કરે છે, એને મુક્ત કરે છે. એટલે આ જે બધા જે ઘટકો જે છે, ઘટકો અને કેટલાક ઉત્સેચકો જે છે, ઉત્સેચકોને શું કરે છે, મુક્ત કરશે. એને મુક્ત થશે એટલે પરિણામે શું થશે, એ સક્રિય થઈ જાય છે. અને સક્રિય થવાને લીધે એ રુધિરમાં ગંઠાવવાની પ્રક્રિયાને શું કરે છે, સક્રિય કરે છે. તો રુધિર ગંઠાવવાની ક્રિયામાં કેલ્શિયમ જે છે, એ કેલ્શિયમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે રુધિર જે છે ગંઠા જવાની પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે, તો કેલ્શિયમ જે છે, કેલ્શિયમના કારણે આવું થતું હોય છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે કેલ્શિયમ ખૂબ જ મહત્વનો ભાગ અથવા મહત્વની ભૂમિકા ભજવે છે. હવે આ રીતે કેટલાક જે ઉત્સેચકો જે છે, બરાબર, એટલે કે ઉત્સેચક જે છે કે આવા જે કેટલાક ઉત્સેચકીય સંકુલ છે, દાખલા તરીકે એની અંદર આપવામાં આવેલું પ્રોથ્રોમ્બિન સાથે થ્રોમ્બોકાઇનેઝ છે, આવા જે કેટલાક ઉત્સેચકોનું જે સંકુલ જે બને છે, તો એની અંદર રુધિરસમાં હાજર અનેક નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબંધ શ્રેણી આખી પ્રક્રિયા કરે છે અથવા મુક્ત કરે છે. તો આ જે આખી જે પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, કાસ્કેડ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, કાસ્કેડ પ્રક્રિયા તરીકે પણ એને ઓળખી શકાય છે. અને આ રીતે રુધિર જે છે એ રુધિર ગંઠાવવાની પ્રક્રિયા થતી હોય છે. હવે ત્યાર પછી આગળનો ટોપિક છે એની અંદર કે લસિકા જે છે, હવે ત્યાર પછીનો આગળનો ટોપિક છે એની અંદર લસિકા પેશીય જળ એટલે કે લીમ ટીસ્યુ ફ્લુઇડ જે છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. ત્યાર પછીનો આગળનો જે ટોપિક જે છે એની આપણે ચર્ચા કરીએ, લસિકા. તો રુધિર જ્યારે પેશીઓમાંથી અથવા પેશીઓની અંદર રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે, ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ બનેલા કેટલાક રાસાયણિક ઘટકો છોડીને રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં બહાર નીકળે છે. આ મુક્ત થતા પ્રવાહીને આંતરકોષીય જળ અથવા શું કહેવામાં આવે છે, પેશીય જળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે
કે રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ બનેલા કેટલાક રાસાયણિક ઘટકો છોડી રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં શું કરે છે, બહાર નીકળે છે. તો આવા મુક્ત થતા પ્રવાહીને આંતરકોષીય જળ અથવા પેશીય જળ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે જે મુખ્યત્વે વ્હાઇટ જેવા કલરનું હોય છે, સફેદ જેવા કલરનું હોય છે, એવું દૂધિયું જેવા આપણે કહી શકીએ, તો તેમાં રુધિરરસ જેવી જ દ્રવ્યોની વહેંચણી એની અંદર જોવા મળે છે. તો રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો, વાયુઓ વગેરેનું વિનિમય આ પ્રવાહી દ્વારા થાય છે. અને વાહિકાઓની વિસ્તૃત જાળ કે જેને શું કહેવામાં આવે છે, લસિકા તંત્ર. હવે આ જાળને એકત્ર કરી મોટી શીરામાં શું કરવામાં આવે છે, ફરી પાછું ઠાલવવામાં આવે છે. એટલે કે આ જે રુધિરરસ જેવું દેખાય છે, જે લસિકા જે છે બરાબર, એટલે કે પેશીય જળ જે છે એ રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વ વાયુ વગેરેનું વિનિમય એ પ્રવાહી દ્વારા થતું હોય છે. સેના દ્વારા? તો પેશીય જળ દ્વારા. હવે જ્યારે વાહિકામાં વિસ્તૃત જાળા કે પછી જે રચના જે જોવા મળે છે એને લસિકા તંત્ર કહેવામાં આવે છે. અને આ જાળને એકત્ર કરીને શું કરવામાં આવે છે, મોટી શીરામાં ફરી પાછું ઠાલવવામાં આવે છે. હવે લસિકા તંત્રમાં જોવા મળતા પ્રવાહીને શું કહેવામાં આવે છે, લસિકા કહેવામાં આવે છે. પણ લસિકા કહેવામાં આવે છે, પણ એની અંદર શું રહેલું છે, પેશીય જળ અથવા આંતરકોષીય જળ. હવે લસિકાના બંધારણ વિશે જો વાત કરીએ તો લસિકાના બંધારણમાં લસિકા લગભગ પારદર્શક પ્રવાહી છે અને તેનું બંધારણ રુધિરરસને જ મળતું આવે છે. પરંતુ તેમાં કેટલાક ઓગળેલા ઘટકોની સાંદ્રતા કેવી હોય છે, જુદી જુદી હોય છે. આમ લસિકામાં પ્રોટીન ઘટકો, ફાઇબ્રિનોજનના ઘટકો રુધિરરસ કરતા ઓછા હોય છે. પરંતુ પેશીય ચયાપચયમાંથી નક્કામાં ઘટકો શું કરે છે, પ્રાપ્ત કરે છે. આમ નાની કેશિકાઓમાંનું લસિકામાં કોષોમાં હોતા નથી, એટલે કે નાની કેશિકાઓમાં લસિકા કોષો હોતા નથી. પણ જ્યારે લસિકા ગાંઠોમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે તેમાં નાના નાના લિમ્ફોસાઇટ્સ, એટલે કે આપણા જે છાતીના જે ભાગો જે છે, ભાગોમાં લસિકા ગાંઠો સૌથી વધુ પ્રમાણમાં લસિકા ગાંઠો હોય છે. તો એવા જે ભાગો જે છે લસિકા ગાંઠોમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે તેમાં નાના નાના લિમ્ફોસાઇટ્સ 99% અને બાકીના 1% રક્તકણો અને ઇયોસિનોફિલ્સ એની અંદર જોવા મળે છે. હવે એનું કાર્ય શું છે, તો કાર્ય વિશે જો વાત કરીએ તો કાર્ય લસિકા શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. જે વિશિષ્ટ લિમ્ફોસાઇટ ધરાવે છે તે પોષક દ્રવ્ય, અંતઃસ્ત્રાવ વગેરેનું અગત્યનું વાહક છે. એટલે કે કોનું વાહન માટે જવાબદાર છે, પોષક દ્રવ્ય. અને બીજા અન્ય જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે પછી આપણા શરીરની અંદર એવા અંતઃસ્ત્રાવો વગેરેનું વાહક તરીકે પણ કાર્ય કરે છે. આમ આંતરડામાં રસાંકુરોમાં હાજર લેક્ટિયલમાં રહેલા લસિકા દ્વારા શું કરે છે, ચરબીનું શોષણ કરે છે, જેથી આપણા શરીરમાં ચરબીનો વધુ જથ્થો થશે નહીં કે પછી એને બનવા દેશે નહીં. એટલે કે આંતરડામાં રહેલા રસાંકુરો લેક્ટિયલમાં રહેલા લસિકા દ્વારા શું કરે છે, ચરબીનું શોષણ કરે છે. તો આ રીતે આંતરડાની અંદર રસાંકુરોમાં રહેલા હાજર એને તમે લેક્ટિયલ પણ કહી શકો અથવા એને શું કહેવામાં આવે છે, પયસ્વિની. તો આવા જે પયસ્વિનીમાં રહેલ લસિકા દ્વારા ચરબીનું શું કરવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે. હવે ત્યાર પછીનો આગળનો જે ટોપિક જે છે કે પરિવહનના માર્ગો અને માનવનું પરિવહન તંત્ર, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીશું. આભાર. થેન્ક યુ.